હાય ફ્રેન્ડ્સ, ગુડ માં ખોડિયાર એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો ફ્રેન્ડ્સ, આજે આપણે જોવાનું છે ટીવાય બીકોમ સેમિસ્ટર 5માં મેનેજમેન્ટ એકાઉન્ટ, જેમાં ગુણોત્તર વિશ્લેષણ આપણે ચેપ્ટર ચાલુ કરેલું છે અને એમાં ટોપ 25 દાખલા આપણા લીધેલા છે. એમાં આજે આપણે ત્રીજા નંબરનો દાખલો આવેલા છે. કેટલા નંબરનો? ત્રીજા નંબરનો. પહેલાં 1-3 ભાગ જેમાં સૂત્ર કરાવેલા હતા, તો એવી આશા રાખું છું કે તમને હવે સૂત્ર આવડતા હશે, તમે વાંચ્યા હશે, લખ્યા હશે. પછીના બે ભાગમાં મેં તમને શું કરાવેલું હતું? તો દાખલા બીજા બે કરાવેલા હતા અને આજે એક ત્રીજો દાખલો કરાવો છો. બરાબર, ટોટલ આપણે 25 દાખલા મોટા કરવાના છે. બરાબર ને? એ તમે કરી જશો પાક્કા એકદમ, એટલે તમારું માની લો કે ગુણોત્તર વિશ્લેષણ આખું કમ્પ્લીટ. બરાબર છે? ચાલો તો સ્ટાર્ટ કરીએ. અહીંયા આ દાખલો IMP છે, કારણ કે આની પહેલાંનો જે દાખલો કરેલો ને એની પહેલાંનો જે કરેલો એ 1 વર્ષનો જ હતો, અને આ દાખલો જો 2 વર્ષનો છે, 17,000 અને 18,000. બરાબર છે? એટલે પરીક્ષામાં આવો દાખલો તમને પૂછાઈ શકે, 2 વર્ષના દાખલા પૂછાઈ શકે. 2 વર્ષમાં એટલે શું આવે? કંઈ નવું નહીં આવે. જે તમે માન્યો કે હવે અહીંયા 1-8 ગુણોત્તર પૂછેલા છે, બરાબર, તો 1 વર્ષનો જ્યારે દાખલો ત્યારે એક જ વાર એ બધું થાય, પણ જ્યારે 2 વર્ષનો આવે ત્યારે 2 વખત થાય. એટલે ટોટલ છે ને આની અંદર 2 દાખલા સમાઈ ગયા છે એમ માની લો તમે. બરાબર છે? ચાલો આપણે સૂચના વાંચીએ. દાખલા નંબર 3, નીચે આપેલા પાકળ સરવાઈયા પરથી ધંધાકીય નાણાકીય સ્થિતિનું વલણનું વિશ્લેષણ થઈ શકે એ માટે મહત્વના એવા નીચેના ગુણોત્તર શોધી કાઢો. પહેલું તમને શું પૂછેલું છે? ચાલુ ગુણોત્તર. શું પૂછેલું છે? ચાલુ ગુણોત્તર. ચાલો તો આપણે અહીંયાથી સ્ટાર્ટ કરીએ. અહીંયા આપણે પહેલે લખીએ ચાલુ ગુણોત્તર. ચાલુ ગુણોત્તરનું સૂત્ર શું આવે? સૂત્ર એક જ વખત લખવાનું, ચાલુ મિલકત ના છેદમાં ચાલુ દેવા. અને આનો જવાબ કેમાં આવશે? જેમ 1માં આવશે, યાદ રાખજો. ચાલો તો પહેલે વર્ષ આપણે કરીએ. પહેલું કયું વર્ષ છે આપણી પાસે? તો વર્ષ 2017,000. તો અહીંયા લખીએ વર્ષ 2017,000. ચાલો તો વર્ષ 2017,000 જોજો પહેલાં. બરાબર, કેલ્સી પણ સાથે લઈ લો. ચાલો, વર્ષ 2017ની ચાલુ મિલકત જો અહીંયા છે. ચાલુ મિલકતનું હેડિંગ કાં આવે? મિલકતના શીર્ષકમાં આવે. મિલકતના શીર્ષકમાં જો ચાલુ મિલકતની નીચે બધું છે, બધું લઈ લેવાનું. કયા? વર્ષ 2017,000નું જો 56,160, પછી 11,260 અને પછી 15,380, એટલે 82,800 તમારી ચાલુ મિલકત આવી. કેટલી આવી? 82,800 2017,000ની. હવે એના છેદમાં 2017,000ના ચાલુ દેવા લેવાના. તો જો આ દેવાના શીર્ષકમાં ચાલુ દેવા જેટલું આવે ને, જો બધું જ લઈ લેવાનું. તો જો આમાં 2 વસ્તુ આવે, 20,000 ને 12,750, 20,000 ને 12,750, તો 32,750. તો અહીંયા આપણે લખી દેવાનું 32,750. ચાલો, 82,800 ભાગ્યા 32,750. તો ફ્રેન્ડ્સ, આવ્યું 2.52 ને પછી અહીંયા 8 લખેલું છે, એટલે 2.53 થઈ જાય. કેટલા થઈ જાય? 2.53. બરાબર છે? 2.53. જેમ 1. આને મેં તમને નહીં કીધું, જેમ 1માં જવાબ આવ્યો ખબર ને, આને મેં કીધેલો હતો પહેલાં. ચાલો, આ થઈ ગયું વર્ષ 17,000નું. હવે અહીંયા લખવાનું વર્ષ 18-19. કયું વર્ષ? વર્ષ 18-19. હવે સૂત્ર લખવાની જરૂર નથી, હવે ડાયરેક્ટ રકમ. હવે એવું જ બેઠું 18-19નું કરવાનું. ચાલો, પહેલાં ચાલુ મિલકત હવે જો પાછી આ લઈ લેવાની. હવે 2018-19ની લેવાની, 49,460 વત્તા 11,710 વત્તા 26,020, એટલે આ રહ્યું. આ 3નો સરવાળો આવ્યો 87,190. ચાલો, એના છેદમાં ચાલુ દેવા. તો ચાલુ દેવા જો આ રહ્યા 16,000 અને 6,500, તો 16,000 વત્તા 6,500 22,500. ચાલો, 87,190 ભાગ્યા 22,500 તમારો જવાબ આવશે 3.87. 3.87 પછી 5 છે જો, એટલે 3.88 થઈ જાય. 3.88 જેમ 1 થઈ ગયું. જો હવે આપણે આમાં કેવું હોય, અડધાને ખબર નહીં પડે કે 8 કેમ કહે. તો જો 3.87 પોઈન્ટ પછી 2 સંખ્યા લેવાની, અને પછી જો ત્રીજી સંખ્યા પર 5 છે, એટલે 5 કે તેથી વધુ હોય ને, તો એની આગળનો આંકડો આવે ને તો એ બદલાઈ જાય, એક આંકડો વધી જાય. એટલે અહીંયા આપણે 3.88 જેમ 1 થઈ ગયું. આ પહેલું પૂરું થઈ ગયું. બસ આવી જ રીતે કરવાનું છે. આને કહેવાય 2 વર્ષના દાખલા, કે એક સૂત્ર લખો અને એના જવાબ 2 આવે, 1 વર્ષ ને 2 વર્ષ, એવી રીતે. ચાલો, હવે બીજું પૂછેલું છે પ્રવાહિતાનો ગુણોત્તર. ચાલો, પ્રવાહિતાનો ગુણોત્તર. ચાલો, આનું સૂત્ર શું આવે બોલો? ખબર, આનું સૂત્ર શું આવે? પ્રવાહી મિલકત. પ્રવાહી મિલકત અને એના છેદમાં શું આવે? ચાલુ દેવા. અને પ્રવાહી મિલકતનું સૂત્ર મેં લખાયેલું યાદ છે તમને?
ચાલુ મિલકત હોય ને, ચાલુ મિલકત તો એમાંથી શું માઇનસ કરી દેવાનો, છેવટનો સ્ટોક માઇનસ કરી દેવાનો ખાલી, એટલે તમને પ્રવાહી મિલકત મળી જાય, એને છેદમાં ચાલુ દેવા. ચાલો ચાલુ મિલકત તો આપણે અહીંયા કરેલી જતી, જોવો પહેલાં અહીંયા વર્ષ લખવાનું 2017 હતા, ચાલુ મિલકત આપણે લખેલી જતી, જો આ રે 82,800 માઇનસ છેવટનો સ્ટોક જો આપણો આ રહ્યો, કાં છે હાથ પર સ્ટોક જો 56,160, તો 82,800 મારી 56,160 માઇનસ કરી દેવાના, એટલે 26,640. મેં તમને કીધેલું ખબર, ચાલુ મિલકતમાંથી છેવટનો સ્ટોક માઇનસ કરી દેવાનો, અને ચાલુ દેવાનો બેઠા એવાને એવા જ લખવાના છે 32,750. ચાલો 26,640 ભાગ્યા 32,750 0.81 છે, 81 જેમ એક, આનો પણ જવાબ જેમ એકમાં આવશે. ચાલો હવે વર્ષ 2018-19, ચાલો 2018-19ની ચાલુ મિલકત કેટલી હતી જો આ રહી, 87,190 માઇનસ, હવે એનો છેવટનો સ્ટોક જો આ રહ્યો 49,460, 49,460 એટલે 37,730 છેદમાં ચાલુ દેવા જો આ રહ્યા 22,500 એના. ચાલો કરીએ હવે 37,730 ભાગ્યા 22,500 તો 1.68 આવશે, 1.68 જેમ એક થઈ ગયું. ચાલો તો અહીંયા આપણે 2 ગુણોત્તર કમ્પ્લીટ થઈ ગયા. ત્રીજો ગુણોત્તર કયો પૂછેલો છે? માલિકી ગુણોત્તર, બરાબર. ચલો અહીંયા કરીએ માલિકી ગુણોત્તર. માલિકી ગુણોત્તર બરાબર શું સૂત્ર આવે એનો, માલિકી ગુણોત્તરનો સૂત્ર ચાલો બોલો શું આવે, યાદ છે? બોલો કયો ચોખ્ખો નફો આવે અને માલિકી ભંડોળ કા આવે, ઉપર આવે કે નીચે આવે, બધું યાદ હોવું જોઈએ, બરાબર. અને એમાં પણ ખબર, માલિકી ભંડોળ એટલે એનું બીજું નામ શેર હોલ્ડરના ભંડોળ, આ પણ મેં શીખવાડેલો, તે બધું તમને યાદ હોવું જોઈએ, ને એનો જવાબ પાછો ટકામાં પણ આવે, બરાબર. ચાલો ફ્રેન્ડ્સ, માલિકી ભંડોળ આપણે લખીએ, માલિકી ભંડોળ ના છેદમાં ખબર મેં શું લખાયેલું હતું, કુલ વાસ્તવિક મિલકત. શું લખાયેલું હતું? કુલ વાસ્તવિક મિલકત ગુણ્યા 100. ચાલો અહીંયા વર્ષ લખીએ પહેલાં 2017 હતા. ચાલો 2017 હજારના માલિકી ભંડોળ શોધી કાઢીએ પહેલાં આપણે, તો માલિકી ભંડોળનું સૂત્ર એટલે કે શેર હોલ્ડરના ભંડોળનું સૂત્ર લખીએ. શેરમૂડી, હવે આ શેરમૂડીની અંદર બંને શેરમૂડી આવી ગઈ, ઇક્વિટી ઓબ્લિક પ્રેફરન્સ શેરમૂડી, વત્તા અનામતો અને માઇનસ અવાસ્તવિક મિલકત, બરાબર છે. ચાલો તો પહેલાં આપણે શેરમૂડી જોઈએ, આપેલી છે 17,000ની, તો હા ઇક્વિટી શેરમૂડી આપેલી જો 1,00,000 રૂપિયા, અને આના માટે વધારો 67,250, તો 1,00,000 રૂપિયા શેરમૂડી. જો આપણે પ્રેફરન્સ શેરમૂડી આપેલી હતી તો એ પણ આપણે લેતા, પણ અહીંયા આપણે ખાલી ઇક્વિટી શેરમૂડી જ આપી છે, 1,00,000 વત્તા અનામત અને વધારો 67,250. ચાલો અવાસ્તવિક મિલકત અહીંયા મિલકતોમાં જોવાની, અન્ય બિનચાલુ મિલકત આવેલી છે કશે નથી આપેલી, અન્ય બિનચાલુ મિલકત એટલે અવાસ્તવિક મિલકત, ડિબેન્ચર બતાવો, જાહેરાત ઝુંબેશ ખર્ચ, જાહેરાત ઉપલબ્ધ ખાતું, વિકાસ સંશોધન ખર્ચ, બાંયધરી કમિશન, પ્રાથમિક ખર્ચ, એવું કંઈ આપ્યું જ નથી, એટલે અવાસ્તવિક મિલકત નથી આપી, એટલે આપણે 0 લઈ લેવાનું. તો ચાલો 1,67,250 એટલે 1,67,250 શું આવ્યું, આપણા માલિકી ભંડોળ આવી ગયા. ચાલો તો ઉપર આપણે લખીએ 1,67,250 છેદમાં કુલ વાસ્તવિક મિલકતનું સૂત્ર મેં લખાવેલું હતું, શું આવે અહીંયા લખી દો, જો કુલ વાસ્તવિક મિલકતનું સૂત્ર પણ લખાયેલું હતું, કુલ વાસ્તવિક મિલકત બરાબર કુલ મિલકતમાંથી શું માઇનસ કરી નાખવાની, અવાસ્તવિક મિલકત, એટલે વાસ્તવિક મિલકત મળી જાય. ચાલો કુલ મિલકત આપણી પાસે કેટલી છે વર્ષ 17,000ની, તો આ કુલ મિલકત એટલે બધી મિલકત લઈ લેવાની, 3,00,000 રૂપિયા જો ટોટલ આપેલું છે, 3,00,000. હવે અવાસ્તવિક મિલકત તો આપણી પાસે છે નહીં, એટલે આપણે શું નહીં, તો ટોટલ વાસ્તવિક મિલકત કેટલી થઈ ગઈ, 3,00,000. તો ચાલો છેદમાં લખી દઈએ આપણે 3,00,000 અને ગુણ્યા 100, 1,67,250 ભાગ્યા 3,00,000 ગુણ્યા 100, 55.75%. આ તમારો આન્સર આવ્યો માલિકી ભંડોળનો. ચાલો હવે એવી જ રીતે વર્ષ 2018-19, ચાલો એવી જ રીતે પાછું આપણે માલિકી ભંડોળ શોધીએ આ સૂત્રની મદદથી. ચાલો હવે શેરમૂડી કેટલી છે જો, 1,00,000 વટ્ટા અને માટે વધારો 84,500, બરાબર છે. અવાસ્તવિક મિલકત તો છે જ નહીં એટલે 0, એટલે અહીંયા આવશે 1,84,500.
યાદ રાખજો આમાં લાંબા ગાળાનો ઉછીના નાણાં નહીં આવે, એ રોકાયેલી મૂડીમાં આવે, બરાબર, આમાં નહીં આવે. ચાલો હવે છેદમાં તો વર્ષ 2018-19ની કુલ વાસ્તવિક મિલકત જોઈતી હોય એટલે કુલ મિલકત માઇનસ અવાસ્તવિક મિલકત, પણ અવાસ્તવિક મિલકત છે નહીં એટલે કુલ મિલકત આપણે આ બધી લઈ લેવાની 360,000 ટોટલ ટોટલ આપેલું છે નીચે 360,000 ગુણ્યા 100. ચલો 184,500 ભાગ્યા 360,000 ગુણ્યા 100 60% આવ્યા. કેટલા ટકા? 60% થઈ ગયું. ચલો હવે ચોથું, દેવા ઇક્વિટી ગુણોત્તર. શું પૂછેલું છે? દેવા ઇક્વિટી ગુણોત્તર. દેવા ઇક્વિટી ગુણોત્તર. ચલો દેવા ઇક્વિટી ગુણોત્તરનું સૂત્ર શું આવે બોલો? લાંબા ગાળાના દેવા, લાંબા ગાળાના દેવા છેદમાં માલિકી ભંડોળ. શું આવે? માલિકી ભંડોળ. ચલો ફ્રેન્ડ્સ, હવે લાંબા ગાળાના દેવા એટલે શું? પહેલે મને એ કહેવું, મેં તમને શું શીખવાડેલું લાંબા ગાળાના દેવા કોને કહેવાય ખબર? મેં એમાં તમને લખાયેલું પણ હતું કે એમાં તમે લાંબા ગાળાના ઊંચીના નાણામાં નહીં આવેલું, ડિબેન્ચર અને લોન, લોન એ બે વસ્તુ લેવાનું. લાંબા ગાળા દેવા એટલે બિનચાલુ દેવા કહેવાય. તો જો અહીંયા આ રહ્યું બિનચાલુ દેવા, લાંબા ગાળાના ઊંચી નાણા જો ખાલી ડિબેન્ચર તમને આપેલા છે તો એ લેવાના, બરાબર છે, એને લાંબા ગાળાના દેવા કહેવાય. બિનચાલુ દેવા જેટલે જ લાંબા ગાળાના દેવા, એમાં જેટલું આવે ને, અને એમાં પણ મેં તમને બે પોઈન્ટ ખાસ લખાવેલા હતા કે એ જ આવે છે, બીજા કંઈ નહીં આવે, એક ડિબેન્ચર ને એક લોન. તો જો ડિબેન્ચર આવ્યા ને તો અહીંયા આપણે લખીએ વર્ષ 2017 હતા. ચલો લાંબા ગાળાના દેવા એટલે ડિબેન્ચર તમને કેટલા આપેલા છે? 1,00,000 રૂપિયા. અને માલિકી ભંડોળ આપણે હમણાં જ શોધ્યા, જો આ રહ્યા 2017-18ના 1,67,250. ચલો કેલ્સી લઈ લઈએ. અને બીજી એક વસ્તુ યાદ રાખવાની, આમાં ગુણ્યા 100 આવશે, બરાબર છે, યાદ રાખજો. ચલો 1,00,000 ભાગ્યા 1,67,250 ગુણ્યા 100 59.89%, બરાબર છે. ચલો એવી જ રીતે વર્ષ 2018-19નું, ચલો વર્ષ 2018-19ના કેટલા છે ડિબેન્ચર જો આ રહ્યા 1,00,000, એટલે લાંબા ગાળાના દેવા આપણા 1,00,000 છેદમાં 2018-19ના માલિકી ભંડોળ જો આ રહ્યા આપણે શોધેલા હતા, ક્યાં છે આ રહ્યા જો, બરાબર છે, 184,500 ઉપરના સૂત્રમાં આપણે શોધેલા જ હતા, 184,500 ગુણ્યા 100. ચલો કેલ્સી કરીએ, 1,00,000 વત્તા 1,84,500 ગુણ્યા 100 54.20%. કેટલા આવ્યા? 54.20%. થઈ ગયું. ચલો આ 4 સૂત્રો પૂરા થઈ ગયા. ચલો હવે 5મું સૂત્ર. જો સૂત્રો આવડતા હશે ને ફ્રેન્ડ્સ તમને તો ફટાફટ ફટી જશે. મને કહેજો, મને સૂત્ર આવડે તો ફટાફટ કરું છું કે નહીં, એવી રીતે તમને સૂત્ર આવડવા જોઈએ. સૂત્ર આવડે એટલે ફટાફટ કિંમત જ મૂકવાની છે. ચલો 5મું, દેવાદર ગુણોત્તર. તો દેવાદાર ગુણોત્તરનું પણ સૂત્ર આપણે આવડે છે. શું આવે? દેવાદાર વત્તા લેણી હુંડી છેદમાં ઉધાર વેચાણ ગુણ્યા વર્ષના કામગીરીના દિવસો. ચાલો દેવાદાર કેટલા આપેલા છે તમારા વર્ષ 2017-18ના? પહેલાં અહીંયા લખીએ 2017-18. ચલો દેવાદર કેટલા આપેલા છે અને લેણી હુંડી? લેણી હુંડી નથી આપી, ખાલી દેવાદર જ આપેલા જ. જો 11,260 લેણી હુંડી નથી આપી. હવે ઉધાર વેચાણ કેવી રીતે લખવાનું ખબર? કે ઉધાર વેચાણ અહીંયા કશે રજૂઆત ના રહી કે ઉધાર વેચાણ કેવી રીતે લેવાનું. તો વેચાણ તમને આપેલું, જો વેચાણ 2017-18નું વેચાણ 1,80,000 છે તો એ જ લઈ લેવાનું. ઉધાર વેચાણ નથી આપ્યું તો જે વેચાણ છે ને એ જ ઉધાર વેચાણ માની લેવાનું, ગુણ્યા 365 દિવસ લઈ લેવાના. કારણ કે અહીંયા કોઈ દિવસ આપ્યા છે તમને જો ઉપર કરશે, 360 દિવસ એવા કંઈ આપ્યા છે? નથી આપ્યા, તો 365 લઈ લેવાનું. 11,260 ભાગ્યા 1,80,000 ગુણ્યા 365 એટલે 22.83 આવ્યા. કેટલા આવ્યા? 22.83 એટલે તમારા દિવસ કેટલા થઈ જાય? આવી રીતે લખવાનું 22.83 એટલે આવી રીતે એમ લખી દઉં 23 દિવસ. કેટલા દિવસ? 23 દિવસ. કારણ કે અહીંયા 5 પોઈન્ટ કે 5 પછીનો આંકડો હોય ને તો અહીંયા ફરી જાય એટલે 23 દિવસ થઈ જાય. પતી ગયું. હવે આવું જ કરવાનું 2018-19માં હતા. ચલો 2018-19ના દેવાદાર કેટલા છે? 11,710. તો અહીંયા લખવાનું 11,710 છેદમાં વેચાણ કયું લઈ લેવાનું જો આ રહ્યું? 1,95,000 આવે 2018-19નો. 1,95,000 અને દિવસ એટલા જ લેવાના, 365. આ આપણો 17,000નો જવાબ હતો ને, 23 દિવસ. ચલો 11,710 ભાગ્યા 1,95,000 ગુણ્યા 365 21.91 આવ્યા. એટલે આવી રીતે લખવાનું 21.91 એટલે એમ લખી દેવાનું 22 દિવસ. કેટલા દિવસ? 22 દિવસ. આ તમારો જવાબ આવ્યો. જો અહીંયા 9 આવ્યો ને 5 કે 5 પછીનો આંકડો એટલે આંકડો ફરી જાય એટલે 22 દિવસ થઈ ગયા.
જો પતાઈ ગયું 5 સૂત્ર દેવાદાર ગુણોત્તર, હવે છઠ્ઠું આવ્યા કુલ મિલકતો પર વળતરનો દર. જો આ સૂત્ર આઈએમપી છે, કુલ મિલકત પર વળતરનો દર, આ નવું છે. હવે છે ને ફ્રેન્ડ્સ, આમાં છે ને આપણે જે સૂત્ર લખાવેલા હતા ને, મેં જે સૂત્ર એમાં છે ને મેં શું લખાવ્યું ખબર, કુલ મિલકતનો ચલનદર એ અલગ છે પાછું. જો તમને કુલ મિલકતનો ચલનદર કહીએ ને તો તમને મેં જે લખાવેલું એ સૂત્ર મારવાનું. હવે એમ કહીએ ને કે કુલ મિલકત પર વળતરનો દર, તો હવે જે કરાવજો ને એ સૂત્ર મારજો. કુલ મિલકત પર વળતરનો દર કહીએ તો આ સૂત્ર હવે મારજો, બરાબર. હું તમને લખાવું છું, આ નવું સૂત્ર છે, પહેલાંમાં એડ કરી દેજો. કુલ મિલકત પર વળતરનો દર ત્યારે આ સૂત્ર લગાવજો, બરાબર છે. ચલો સ્ટાર્ટ કરીએ. જો વ્યાજ અને કર બાદનો, કર બાદ વ્યાજ અને કર વેરા બાદ પછીનો ચોખ્ખો નફો, ચોખ્ખો નફો. જો કુલ મિલકત પર છે, છેદમાં કુલ મિલકત આવે હા. ચલો શું આવ્યું, વ્યાજ અને કરવેરા બાદ પછીનો ચોખ્ખો નફો, બરાબર છે. છેદમાં કુલ મિલકત આવે, અહીંયા ઉપર વ્યાજ આવે અને ગુણ્યા 100 આવે. ચલો થઈ ગયું, વ્યાજ અને કરવેરા બાદ પછીનો ચોખ્ખો નફો જો તમને ઓલરેડી અહીંયા આપેલો છે, જોઈ લો. કર બાદનો ચોખ્ખો નફો કેટલો આપેલો છે અહીંયા, 15,000 જો. અને કરવેરાનો દર 50% છે, પણ આપણે કર બાદ એટલે કે વ્યાજ પણ માઇનસ થઈ ગયું અને કર બાદ એટલે કરવેરા બી બાદ થઈ ગયા છે, તો 15,000 એ આપી દીધો છે. વર્ષ 17,000 લેવો છે, 17,000 અહીંયા લખી દઉં છું. ચલો વધતા વ્યાજ, તો વ્યાજ બે વસ્તુનો આવે, એક ડિબેન્ચરનું વ્યાજ આવે ને એક લોનનું આવે, પણ લોન નથી તો ડિબેન્ચર છે ને. તો જો 17,000ના ડિબેન્ચર 1,00,000 છે, 1,00,000ના 6% એટલે 6,000, તો 15,000 વત્તા 6,000 ગુણ્યા 100, અને કુલ મિલકત આ રહે 3,00,000 રૂપિયા આપેલી છે જો આ બધાનો સરવાળો. ચલો તો 15,000 વત્તા 6,000 ભાગ્યા 3,00,000 ગુણ્યા 100, 60%. કેટલા ટકા જેવા, 60%. તો આ તમારે આવી ગયો વર્ષ 17,000નો જવાબ. હવે અહીંયા લખવાનું વર્ષ 18-19. ચલો આ જ સૂત્ર પાછું એપ્લાય કરવાનું, કર બાદનો ચોખ્ખો નફો જો આ રહ્યો 20,000 આપેલો જ છે, તો અહીંયા 20,000 લખી દો. આ નવું સૂત્ર એડ કરી દેજો. ચલો હવે એનું વ્યાજ, તો જો આ ડિબેન્ચર અહીંયા 1,00,000 જ છે પાછા, તો 1,00,000ના 6% એટલે 6,000 જ આવશે. અને કુલ મિલકત આપણી આ રહી 3,60,000 છે, છેદમાં 3,60,000 18-19 ગુણ્યા 100. ચલો 20,000 વત્તા 6,000 ભાગ્યા 3,60,000. જો 20,000 વત્તા 6,000 એટલે 26,000 આવ્યા, ભાગ્યા 3,60,000 ગુણ્યા 100, તો 8.46, અને એની પછી 9 છે એટલે 8.47% કરી નાખવાના થઈ ગયું. ચલો તો પતી ગયા અહીંયા 6 સૂત્ર. હવે 7મા એવું, ઇક્વિટી ભંડોળ પર વળતરનો દર, એટલે ઇક્વિટી શેર હોલ્ડરના ભંડોળ પર વળતરનો દર કરીએ ને એ છે 7મું. ઇક્વિટી શેર હોલ્ડરના ભંડોળ પર વળતરનો દર. ચલો આ પણ આઈએમપી છે, ઇક્વિટી શેર હોલ્ડરના ભંડોળ પર વળતરનો દર. ચલો ફ્રેન્ડ્સ, હવે આમાં જે સૂત્ર છે ને ધ્યાનથી જોજો. આપણે છે ને જે ચોખ્ખો નફો લેવાનો હોય ને એમાં વ્યાજ અને કરવેરા બાદ લેવાનો, અને માઇનસ પ્રેફરન્સ શેર ડિવિડન્ડ લેવાનો છે, બરાબર છે. તો અહીંયા આપણે પહેલાં લખીએ, વ્યાજ અને કરવેરા બાદ પછીનો ચોખ્ખો નફો, આ લખાવેલું જ હતું પહેલાં, માઇનસ પ્રેફરન્સ શેરનું ડિવિડન્ડ અને છેદમાં જે પરની પહેલાં આવે ને એ આખું લખી દેવાનું, ઇક્વિટી શેર હોલ્ડર આપણે શોધવાનો છે, ઇક્વિટી શેર હોલ્ડરનો ભંડોળ, ઇક્વિટી શેર હોલ્ડરના ભંડોળ લખી દેવાનું ગુણ્યા 100. ચલો વ્યાજ અને કરવેરા બાદ પછીનો ચોખ્ખો નફો આપેલો છે આ રહ્યો 15,000. હવે માઇનસ પ્રેફરન્સ શેરનો ડિવિડન્ડ, તો જો અહીંયા પ્રેફરન્સ શેર મૂડી હોય તો આપણે એનું ડિવિડન્ડ કરીએ ને. માની લો કે અમને એમ કહે કે ભાઈ 10%ની પ્રેફરન્સ શેર મૂડી 10,00,000, તો 10,00,000ના 10% અહીંયા ડિવિડન્ડ લખી દે, પણ પ્રેફરન્સ શેર મૂડી નથી આવી એટલે આ નહીં આવે, બરાબર. પ્રેફરન્સ શેર મૂડી 0 થઈ ગયું. છેદમાં ઇક્વિટી શેર હોલ્ડરના ભંડોળ, તો અહીંયા હું એનું સૂત્ર લખી દઉં છું. જો ઇક્વિટી શેર હોલ્ડરના ભંડોળનું, ઇક્વિટી શેર હોલ્ડરના ભંડોળ બરાબર, ઇક્વિટી શેર હોલ્ડર છે એટલે આમાં ખાલી શેર મૂડી જ આવે. કઈ શેર મૂડી? ઇક્વિટી, ઓર્ડિનરી શેર મૂડી. તો ઓર્ડિનરી શેર મૂડી વત્તા અનામત માઇનસ અવાસ્તવિક મિલકત. અવાસ્તવિક મિલકત તો છે જ નહીં, અને ઓર્ડિનરી શેર મૂડી એટલે ઇક્વિટી શેર મૂડી 1,00,000 આપેલી છે ઓલરેડી, અને અનામતો પણ આ રહી 67,250, અને અહીંયા 0 એટલે 1,67,250.
આ જો આપણે માલિકી બંદરમાં નહીં જોબ લાવેલા, એ જ જોબ અમા આવ્યો, બરાબર છે? જો આ રહ્યો આમાં તો માલિકી બંદરમાં અહીંયા આ રહ્યો છે 67,250, પણ આ સૂત્રમાં અને આ સૂત્રમાં ફરક છે. માલિકી બંદર અને આમાં આ શેર હોલ્ડરના બંડોળ છે, જ્યારે ઇક્વિટી શેર હોલ્ડરના બંડોળ છે. શેર હોલ્ડરના બંડોળમાં માલિકી બંડોળમાં ઇક્વિટી અને પ્રેફરન્સ શેર મૂડી બંને આવે, જ્યારે આમાં ખાલી ઇક્વિટી શેર મૂડી જ આવે, બરાબર છે? પણ અહીંયા પ્રેફરન્સ શેર મૂડી નથી આવી ને, એટલે જવાબ એના જેવો જ આવ્યો, બરાબર છે? એટલે ધ્યાન રાખજો. ચાલ, છેદમાં 67,250 × 100. ચલો કેલ્સી લઈ લઈએ, 15,000 / 67,250 × 100 એટલે 8.97% આવે. કેટલા આવે? 8.97% પટી ગયો. ચલો આવી જ રીતે આપણે વર્ષ 2000 જો હવે આપણે કાં લખીએ, જગ્યા પટી ગઈ છે ઉપર લખી કાઢીએ, કામ કરીએ, બરાબર 8.97% આવ્યો. આ કયા વર્ષનો આવ્યો? 2016-17 આવ્યો, 17,000 આવ્યો. અહીંયા લખી દઉં છું વર્ષ 17,000. ચલો હવે વર્ષ 18-19 કરવાનો છે. જો અહીંયા કરી દઈએ આપણે, આ ભૂસી કાઢીએ, દેવા ઇક્વિટી ગુણોત્તર ભૂસી કાઢીએ. ચાલો હવે કયો ગણવાનો છે? વર્ષ 18-19. ચલો તો પાછું એ જ સૂત્ર આવે, પણ સૂત્ર પાછું નહીં લખવાનું આવે. ચલો ડાયરેક્ટ આપણે લખી દેવાનું, વ્યાજ અને કરેલા બાદ પછીનો ચોખ્ખો નફો કેટલો આપેલો છે? 20,000. તો અહીંયા પહેલાં 20,000 પ્રેફરન્સ શેર મૂડી છે જ નહીં, એટલે ડિવિડન્ડ તો 0 આવી જશે. ચલો છેદમાં હવે વર્ષ 2018-19 ઇક્વિટી શેરનો બંડોળ શોધવું હોય તો આપણે ઓર્ડિનરી શેર મૂડી પાછી લેવાની કેટલી છે? આ રહી 1,00,000. તો કેલ્સીમાં લખી દઈએ 1,00,000 / અનામત અને વધારે આ રહ્યો 84,500, બરાબર છે? તો 1,84,500 જવાનું છે પાછું, જે પહેલાંનું આવેલું હતું ને એના જેવું જ આવે. જો આ રહ્યો કાં ગયું? આ રહ્યું. જો કારણ કે આપણી પાસે આ વાસ્તવિક મિલકત છે જ નહીં એટલે, અને પ્રેફરન્સ શેર મૂડી તો આમાં લેવાની જ નથી, ઓર્ડિનરી શેર મૂડી જ લેવાની. 1,84,500 × 100 20,000 / 1,84,500 × 100 તો 10.84% આવશે. કેટલા આવશે? 10.84%. તો ફ્રેન્ડ્સ અહીંયા આપણા કયા સૂત્ર? 7 સૂત્ર કમ્પ્લીટ થઈ ગયા. હવે 8મું લાસ્ટ સૂત્ર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, જોજો, વ્યાજ આવરણ ગુણોત્તર, બરાબર છે? હવે એ જોવાનું છે, વ્યાજ આવરણ ગુણોત્તર. ચલો હવે આ બધું ભૂસી કાઢું છું, બરાબર? આ લખી કાઢો પહેલાં તમે સ્ટોપ કરીને. હવે વ્યાજ આવરણ ગુણોત્તર આપણે જોવાનું છે. ચાલો હવે વ્યાજ આવરણ ગુણોત્તર જોઈએ. તો અહીંયા આપણે પહેલાં લખી કાઢીએ 8મા નંબરનું સૂત્ર આપણું, વ્યાજ આવરણ ગુણોત્તર. તો સૌથી પહેલાં વ્યાજ આવરણ ગુણોત્તરનું સૂત્ર તમને આવડવું જોઈએ. તો એમાં જે નફો આવતો હતો ને, ખબર હતો તો એ કયો આવતો હતો? પહેલાંનો આવતો હતો. વ્યાજ અને કરવેરા બાદ પહેલાંનો ચોખ્ખો નફો, અને છેદમાં શું આવતો હતો? વ્યાજ. કયું વ્યાજ? ડિબેન્ચરનું વ્યાજ અથવા લોનનું વ્યાજ, બરાબર છે? ચાલો તો અહીંયા લખીએ વર્ષ 2017. ચાલો તો વ્યાજ પહેલાં આપણે લખી દઈએ, ડિબેન્ચરનું વ્યાજ જો 1,06,000 એટલે 6,000. હવે મેઇન પ્રશ્ન શું રહ્યો ખબર? કે સર અહીંયા વ્યાજ અને કરવેરા બાદ પહેલાંનો લેવાનો, પણ જ્યારે આપણા દાખલામાં આપેલો છે કયો? પછીનો, 15,000. તો હવે પહેલાંનો શોધવા માટે શું કરવાનું? તો મેં તમને નહીં પેલી રીટ કીધેલી હતી કે જો ઉપરથી નીચે જાય ત્યારે માઇનસ, અને નીચેથી ઉપર જાય ત્યારે શું કરવાનું? પ્લસ. તો ચાલો હવે આપણે અહીંયા પેલું આખું ફોર્મેટ બનાવવું પડશે, ખબર છે ને? કયું ફોર્મેટ? પેલું આખું નહીં શીખવાડેલું હતું, વ્યાજ અને કરવેરા બાદ પહેલાંનો ચોખ્ખો નફો, એ અહીંયા આપણે લખવાનો, માઇનસ વ્યાજ ડિબેન્ચરનું કે લોનનું, પણ આ દાખલામાં ડિબેન્ચર છે, બરાબર છે? એટલે વ્યાજ બાદ પરંતુ કરવેરા પહેલાંનો ચોખ્ખો નફો. ચલો માઇનસ કરવેરાનો દર કેટલો આપેલો છે? કરવેરાનો દર 50% આપેલો જ છે, બરાબર? એટલે અહીંયા મળી જાય વ્યાજ અને કરવેરા બાદ પછીનું. હવે આ બધામાંથી આપણે કયો ચોખ્ખો નફો જોઈએ ખબર છે ફ્રેન્ડ્સ? આપણે ઉપરનો જોઈએ છે. જો આપણે આ પહેલાંનો જોઈએ, જો અહીંયા વ્યાજ અને કરવેરા બાદ પહેલાંનો જોઈએ, પણ એ લોકોએ આપણે કયો આપેલો છે? પછીનો આપેલો છે. તો જો કર બાદનો ચોખ્ખો નફો અહીંયા 15,000 તમને ડાયરેક્ટ અહીંયાનો જવાબ આપેલો છે, પણ આપણે આ નથી જોઈએ, તો આપણે આ જોઈએ છે.
તો જો મેં તમને પહેલાં શીખવાડેલો હતો અને કાઉન્ટમાં 50% દર આપેલો છે, પણ આ લાવવા માટે આપણે શું કરવાનું, 15,000 ભાગ્યા ડાયરેક્ટ શું કરી દેવાનું 50%, એટલે 30,000 અહીંયા આવે, એ 30,000 અહીંયા લખી દેવાના. પછી આ 30,000ના 50% એટલે 15,000 જ આવવાના છે. તો જો 30માંથી 15 આવ્યા, હવે આપણે નીચેથી ઉપર જઈએ, બરાબર છે? અને ડિબેન્ચર છે અહીંયા, તો જો ડિબેન્ચરનું વ્યાજ 1,06,000 અહીંયા કાઉન્ટમાં બતાવી દેવાનું. ડિબેન્ચર 2017,000ની ગણતરી છે આપણે, 1,06,000 બરાબર, એટલે વ્યાજ તમને મળી જાય અહીંયા 6,000. ચાલો હવે 30,000 વત્તા 6,000 એટલે અહીંયા કેટલા આવશે, 36,000 આવી ગયું. જો 15 વત્તા 15 30 ને 6 36 આવી ગયું ને, નીચેથી ઉપર ગયા એટલે, તો આ 36,000 અહીંયા લખી દેવાના. ચાલો 36,000 ભાગ્યા 6,000 એટલે 6 વખત, અથવા ને 6 ઘણું લખાય, શું લખાય, 6 ઘણું અથવા 6 વખત, બરાબર છે? ચાલો થઈ ગયું આ 2017,000. આવી જ ગણતરી વર્ષ 2018-19ની કરવાની છે. ચાલો હવે એમાં પાછું સૂત્ર લખવાની જરૂર નથી, વ્યાજ અને કરવેરા બાદ પહેલાંનો, એટલે આવી રીતે જ મળશે. ચાલો હવે અહીંયા કેટલો છે, 20,000, તો 15,000ની જગ્યા પર હવે 20,000 કરી દેવાના, બરાબર છે? ચાલો હવે આ 20,000 ભાગ્યા 50% કરો, 20,000 ભાગ્યા 50% એટલે 40,000 આવ્યા, તો એ 40,000 અહીંયા લખો, અને 40,000ને 50% કર્યા તો 20,000 જ અહીંયા આવે. ચાલો 20 ને 20 40, ને ચાલો હવે આનો ડિબેન્ચર 1,00,000 જ છે, તો 1,06,000 એટલે 6,000 જ આવું. તો જો 20,000 વત્તા 20,000 એટલે 40,000, ને 40,000 વત્તા 60,000 એટલે અહીંયા કેટલા આવશે, 1,00,000. તો મળી ગયો 1,00,000 જવાબ આ પહેલાંનો. હવે 1,00,000 ઉપર લખી દઉં, સિમ્પલ છે. અને વ્યાજ આપણું હવે કેટલું છે, તો એટલું જ, 1,06,000 એટલે 6,000. ચલો 1,00,000 ભાગ્યા 6,000 તો 16.66 વખત / ઘણું થઈ ગયું ફ્રેન્ડ્સ. તો ચાલો અહીંયા આપણા આ 10 દાખલા પૂરા થયા, જો એકવાર પાછું આપણે જોઈ લઈએ, કંઈ ભૂલાઈ તો જો અહીંયા 46,000 હોય, કેટલા આવશે, 46,000. 40 ને 6 46,000 થાય ને, 1,00,000 થોડી થાય, 46,000 ભાગ્યા 6,000 છે. તો 60.67 વખત / ઘણું થઈ ગયું. ચાલો જો આ 40,000 ને 6,000 છે એટલે 46,000 આવે, થઈ ગયું ફ્રેન્ડ્સ. તો અહીંયા આપણા આખા 7, 8 ગુણોત્તર આપણે સમજ્યા, અને આ 1 દાખલો નથી, આ 2 દાખલા કર્યા કહેવાય આપણે. વર્ષ 2017 અને 2018 બંને મિક્સ છે, જો 17, 18 અને 18-19 બે વર્ષ મિક્સ છે. તો 2 દાખલા મેં તમને 1માં કરાવ્યા છે, બરાબર છે? અને આમાં નવો પોઈન્ટ શું આવ્યો ખબર, તો કુલ મિલકત પર વળતર હતું ને, એ નવું સૂત્ર અહીંયા સમજાવ્યું, બરાબર છે? અને માલિકી ભંડોળ ને શેર હોલ્ડરના ભંડોળ, ઇક્વિટી શેર હોલ્ડરના ભંડોળ, એ બધામાં તફાવત શું આવે તમે સમજો, બરાબર છે? મારે એક એક શબ્દને સમજો, બરાબર. અને પ્રવાહી ગુણોત્તરમાં પેલી અવાસ્તવિક મિલકત આપણે નહીં કરેલી, પ્રવાહી મિલકતમાં શું આવે કે ભાઈ કુલ મિલકત હોય ને, કુલ મિલકત એમાંથી છેવટનો સ્ટોક માઇનસ કરી દેવાનો, તો એ બધું સમજો, બરાબર, પ્રવાહી મિલકતમાંથી. ચાલો બીજું કંઈ નવું હતું તો તમે જોઈ લેજો, બરાબર છે? અને નિયમ જ પડે તો આપણા નંબર છે 7433858780. જે સ્ટુડન્ટ પણ આપણા સેમ ફાઈ નામના વિડીયો જોતા હોય, બરાબર છે, ઓનલાઈન યુટ્યુબ પર નવા સ્ટુડન્ટ તમને જોતા હોય, તો આપણા એ નંબર પર મેસેજ કરજો, તમને અમારા સેમ ફાઈના વોટ્સએપ ગ્રુપમાં એડ કરી દેવામાં આવશે, બરાબર છે? એટલે જે કંઈ પણ વિડીયો આપણા સેમ ફાઈના હવે મૂકવાના છે, એ બધા તમને જલ્દી નોટિફિકેશન મળી જશે, અને દરેક ભાગ મળશે, દરેક ચેપ્ટર આવી રીતે આપણે યુટ્યુબ પર ભણાવવાના છે, એકાઉન્ટ્સ બધું જ, બરાબર, થિયરી વિષય પણ આવશે, એટલે ચિંતા નહીં કરતા, રોકડ પ્રવાહ, ભંડોળ પ્રવાહ બધું જ આવશે, ખાલી તમે વિડીયો રેગ્યુલર જોયા કરજો, બરાબર છે? આખા આખા ભાગ, આખા આખા ચેપ્ટર યુટ્યુબ પર મૂકવાના છે, બરાબર. ચાલો ફ્રેન્ડ્સ, તમારો આભાર.